વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને સરસ અગાઉ આપણે શું શીખ્યા હતા ભાઈ તો આગળની સંખ્યા શીખ્યા હતા હે ને ઉલટો ક્રમ શીખ્યા હતા 1 થી 30 ના અંક લખવા આપ્યા હતા તમને આપ્યા હતા ને મેં બરાબર તો એ બધું તમે લખી દીધું છે લખી દીધું ને બધા ડાયા છો સરસ હો તો સરસ અક્ષરે લખ્યું છે ને બસ હવે આજે આપણે શું શીખીશું તો અંકને સળંગ ક્રમમાં ગોઠવતા શીખવાનું છે બરાબર અંકને ક્રમમાં ગોઠવો કે અંકને સળંગ ક્રમમાં ગોઠવો બંને એક જ હોય અંકને સળંગ ક્રમમાં ગોઠવો એટલે શું ભાઈ કે આપણને 1 થી 10 ના અંક 1 થી 20 ના અંક ઉપર લખેલા હશે પણ કેવા હશે આગળ પાછળ અંક લખેલા હશે જેમ આપણે પલાકા બોલીએ છીએ ને આગળ પાછળ એટલે આગળ પાછળ અંક લખેલા હશે બરાબર જ્યારે તમને આપેલા હશે ત્યારે તમને ઉપર આગળ પાછળ અંક લખેલા હશે તો તમારે શું કરવાનું જે અંક જે ખાનામાં સાચો આવતો હોય એ ખાનામાં તમારે લખવાનો અને સળંગ લાઈન બનવી જોઈએ 11 ની લાઈન હોય 1 ની લાઈન હોય તો 1 થી 10 બનવા જોઈએ અને 11 થી 20 ની લાઈન હોય તો 11 થી 20 સળંગ લખવાનો 21 થી 30 હોય 31 થી 40 હોય એટલે બધી અલગ અલગ આવશે જેમ જેમ તમે આગળ જશો તેમ તેમ અલગ અલગ લખવાનું આવશે બરાબર તો આજે આપણે અંકને સળંગ ક્રમમાં ગોઠવો શીખીશું તો બધા અહીંયા ધ્યાન આપજો જો હવે અહીંયા શું લખ્યું છે જોજો હો આ કેટલા લખ્યા બે બે કેટલા લખ્યા બે પછી આ ચાર છ આઠ દસ દસ નવ સાત પાંચ ત્રણ તો અહીંયા
શકાય બરાબર હવે 10 લખે આવે શું છે 9 તો 1 2 3 4 5 6 7 8 9 તો આ 9 છે એ આ ખાનામાં આવશે આ સાચું ખાનું છે બરાબર એ રીતે 7 છે તો આ 6 છે 6 પછી શું આવે 7 તો આપણે અહીંયા લખીશું 7 હવે ખબર પડી જાય ભાઈ કે કોના પછી શું આવશે બરાબર હવે આ કેટલા છે 5 તો 5 ક્યાં આવશે 1 2 3 4 5 તો 5 અહીંયા લખવાના બરાબર હવે કેટલા છે 3 તો 1 2 3 તો 3 અહીંયા લખવાના હવે 1 તો 1 અહીંયા લખવાનું એટલે સળંગ અંકમાં થઈ ગયું 1 2 3 4 5 6 7 8 9 10 આ આપણી સાચી લાઈન છે ઉપરની લાઈન ખોટી છે આગળ પાછળ આપી છે બરાબર તો અંકને સરળ ક્રમમાં ગોઠવવા માટે તમને આ લાઈન આપેલી હશે નીચે તમારે લખવાની છે સાચી લાઈન બરાબર હવે બીજી લાઈન આપણે જોઈશું કે બીજી લાઈન કઈ છે તો જોજો હો આ કેટલા લખ્યા છે 13 કેટલા છે 13 11 15 19 કેટલા છે 17 17 આ કેટલા 12 એકડ વગર 12 એકડ છગડ 16 પછી આ કેટલા છે 1 ચોગડ 14 આ કેટલા 1 8 8 આ કેટલા થાય 18 અને બગડા મિલે 20 બરાબર હવે અહીંયા પણ એવું આપ્યું છે અહીંયા પણ એ રીતે જ આપ્યું છે જુઓ અહીંયા પણ આગળ પાછળ આવું લખેલા છે બરાબર હવે કઈ લાઈન છે જોવું પડશે ને તો અહીંયા કેટલા લખે 1 દગડ 13 2 ગડા 11 1 પાછળ 15 1 નવડ 19 1 સાતડ 17 1 બગડ 12 1 છગડ 16 1 ચોગડ 14 1 આઠડ 18 અને બગડા મીંડે 20 બરાબર તો હવે બધામાં પહેલો અંક કયો છે એ અહીંયા એ અહીંયા એ બધામાં જુઓ એક 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 છે બરાબર તો એક છે તો કઈ લાઈન આવશે બેકડા 11 ની અહીંયા બેકડા 11 આપેલા છે આપણને આપેલા છે ને તો સૌથી પહેલા કયા લખવાના અહીંયા બેકડા 11 આપણે અહીંયા લખીશું બેકડા 11 હવે બેકડા 11 આપી દીધા તો આપણે સેટ નાની લીટી કરાવે આપણને ખબર પડે કે આ અંક આવી ગયો છે હવે પછી 2 11 પછી શું આવશે 1 બગર 12 તો અહીંયા છે 1 બગર 12 લાઈનમાં જુઓ તો આ રહે આ 1 બગર 12 અહીંયા આવશે બરાબર 1 બગર 12 પછી શું આવે 1 બગર 12 પછી 1 તગર 13 તો અહીંયા આ લાઈનમાં 1 તગર 13 છે તો આ રહે આ 1 તગર 13 અહીંયા લખવાનું બરાબર 1 તગર 13 પછી શું આવે 1 ચોગડ 14 તો આ લાઈનમાં 1 ચોગડ 14 છે તો આ રહે આ 1 ચોગડ 14 આપણે અહીંયા લખી શું 1 ચોગડ 14 પછી 1 પાછળ 15 આવે તો આ રહે 1 પાછળ 15 અહીંયા લખવાના બરાબર 1 પાછળ 15 પછી શું આવશે 1 છગડ 16 તો આ લાઈનમાં 1 છગડ 16 છે તો આ રહે આ 1 છગડ 16 આપણે અહીંયા લખીશું 1 છગડ 16 પછી 1 સાતડ 17 તો આ રહે આ 1 સાતડ 17 આપણે અહીંયા સાચા ખાનામાં લખીશું હવે 1 સાતડ 17 પછી 1 આઠડ 18
લખીશું. હવે એકણ આઠણ અઢાર પછી શું આવે? એકણ નવ્વણ ઓગણીસ. તો અહીંયા છે આ લાઈનમાં આ એકણ નવ્વણ ઓગણીસ અહીંયા લખવાના. પછી શું આવે? બગડા મીંડે વીસ. તો આ બગડા મીંડે વીસ અહીંયા લખીશું. બરાબર, બગડા મીંડે વીસ. આ રીતે તમારે પણ અંકને સળંગ ક્રમમાં ગોઠવો લખવાનું છે. હવે આ આપણું વર્કકામ થયું. બરાબર, તમારી ચોપડીમાં આ રહી. જુઓ, તમારી અભિનવ ગણિત શિખરની ચોપડી જે છે ને એમાં આ રહી. તો તમે આ બે મેં આપણે લખ્યા ને એ મેં લખ્યા અહીંયા. હવે તમારે શું કરવાનું? નીચેની લાઈન તમારે લખવાની છે. પણ કેવી? સરસ અક્ષરે લખવાની છે, નહીં મોટા કે નહીં નાના. મધ્યમ અક્ષર રાખવાના, મરોળદાર અંક રાખવાના અને તમારે લખવાનું છે. પણ અત્યારે લખવાનું નથી, અત્યારે ફક્ત ધ્યાન આપવાનું. કેમ કે અત્યારે આપણે પહેલી વાર શીખીએ છીએ માટે. બરાબર, તો ચલો બધાએ જોયું ને. હવે નીચેનું જોઈ શકે ઘરકામ. બરાબર, અત્યારે તમારે કોઈને કરવાનું નથી, ફક્ત અહીંયા ધ્યાન આપવાનું છે. તો અહીંયા જોવા કેટલા લખ્યા? સાત, પાંચ, એક, ચાર, છ, ત્રણ, આઠ, નવ, બે, દસ. બરાબર, સાત, પાંચ, એક, ચાર, છ, ત્રણ, આઠ, નવ, બે, દસ. બરાબર, હવે આમાં પણ એ રીતે છે. તો આપણે જોયું કે આમાં બધા છે, તો પહેલો અંક કયો આવશે? એકની લાઈન છે તો પહેલો અંક એક આવશે. આપણે અહીંયા લખીશું એક. તો એકની નીચે નાનું ટપકું કરીશું કે ભાઈ આપણને ખબર પડે માટે. હવે એક પછી શું આવશે અહીંયા ખાનામાં? બે. તો આમાં બે છે તો આ રહે. આ બે છે એ સાચા ખાનામાં અહીંયા આપણે લખીશું. તો બે, બે પછી શું આવે? ત્રણ. તો આ ત્રણ છે આપણે અહીંયા ત્રણ. ત્રણ પછી શું આવે? ત્રણ પછી ચાર. તો ચાર, આ ચાર છે આપણે અહીંયા ચાર. બરાબર, હવે ચાર પછી શું આવશે? પાંચ. તો આમાં પાંચ છે આ રહે. આ પાંચ છે આપણે અહીંયા લખીશું. તો પાંચ, પાંચ પછી છ. તો અહીંયા છ છે આ રહે. આ છ છે આપણે અહીંયા લખીશું. તો છ. બરાબર, શું આવે? છ. છ પછી, છ પછી શું આવશે? સાત. તો આ સાત છે એ આપણે અહીંયા લખીશું સાત. બરાબર, સાત પછી આઠ. તો એ આ આઠ છે તો આપણે અહીંયા લખીશું આઠ. બરાબર, આઠ પછી શું આવશે? નવ. તો આ નવ અહીંયા લખીશું. બરાબર, નવ પછી દસ. તો આ દસ છે આપણે અહીંયા લખીશું. તો આ રીતે સળંગ અંકમાં થયું કહેવાય. આપણને અહીંયા અંક આપેલા છે પણ અહીંયા આપણે સળંગ અંકમાં લખ્યું કહેવાય. બરાબર, તો આ રીતે તમારે પણ લખવાનું છે પણ અત્યારે નહીં. હવે જો બીજું નીચેની લાઈન છે, yeah.
આ જવાબ સાચો છે જે આ ખાનામાં લખ્યા છે સાચા અને આ જે અંક લખેલા છે એ આપણ આગળ પાછળ લખ્યા છે પણ એ આ ખોટી લાઈન લખેલી છે પણ આપણે સાચી અંકની લાઈન આ લખી બરાબર તો એ રીતે તમારે પણ યાદ રાખવાનું અને લખવાનું પણ તમે શેમાં લખશો આજે પાના નંબર 27 ઉપર આપણી પાના નંબર 27 કયું 27 અભિનવ ગણિત લેખન એટલે આપણી સ્વાપોથી અભિનવ ગણિત લેખનની સ્વાપોથીમાં પાના નંબર 27 ઉપર અંકને સળંગ ક્રમમાં ગોઠવો એ લખેલું છે એ ઉપર નીચે બે લાઈન છે અને નીચે કરકામની બે લાઈન છે તો મેં અંદર તમને શીખવાડી છે આ જે કરકામ છે અને આ ઘરકામની લાઈન છે આ અને આ તો આ બંને તમારે અંદર લખવાનું છે પણ કેવા અક્ષરે નાના અને મરોળદાર અક્ષરે લખવાનું છે જેથી કરીને તમારે ખાનાની બહાર નીકળવાનું નહીં અને ધીમે ધીમે મરોળદાર અક્ષરે લખવાનું છે બરાબર નહીં મોટા કાઢવાના કે નહીં નાના બરાબર નાના અક્ષર બહુ એકદમ તમે નાના નાના કરશો તો બી નહીં ચાલે કે બહુ મોટા કરશો તો બી નહીં ચાલે મધ્યમ અક્ષરે મરોળદાર અક્ષરે લખવાનું છે બરાબર તો તમે લખી દેજો તમે લખશો ને તમે બધા ડાયા છો લખશો ને સરસ તો લખી દેજો હ ચાલો બધા હવે આપણે આ તો તમે હોમવર્ક કરી દેશો ફટાફટ બરાબર હવે શું કરશો બોલો મારી સાથે તમે લખશો ને ચલો તો કાલે આપણે કઈ લાઈન અંક લખવા આપ્યા હતા મેં તમને અગાઉ 31 થી 40 ના અંક લખવા આપ્યા હતા હે ને તો આજે આપણે ફરીથી નોટમાં સામસામેના પેજમાં લખીશું કેમ ભાઈ કે આપણે વારંવાર લખીશું તો આપણા અક્ષર મરોળદાર બનશે અને સરસ અક્ષરે લખીશું તો બધા તમે નોટ પેન્સિલ અને રબર લઈ તૈયાર થઈ જાઓ ગણિતની નોટમાં લખજો હો તમારા વાલીસની મદદથી જ્યાં આપણું કોરું પેજ આપવું હોય એ ત્યાંથી લખવાનું છે તો એમાં ચોથા ખાનામાં ટપકું કરી દેજો જેથી કરીને તમને લખવામાં તકલીફ પડે નહીં પછી તમારા વાલીસની તમને સૂચના મારી દેશે ઉપર બરાબર 31 થી 40 ગુણો અને લખો ગુણો અને લખો બરાબર હવે તમારા ખાનામાં તમે ચોથા ખાનામાં લીટી દોરેલી છે ચોથા ખાનામાં ટપકું કર્યું તમારી લીટી દોરેલી છે તમારી દોરવાની નથી બરાબર ચલો બધા રબર પેન્સિલ લઈ લીધા ચલો બધા મારી સાથે લખજો તગડે કોડે કત્રીસ આ રીતે લખજો તગડે કોડે કત્રીસ તગડ પગડ બત્રીસ બે તગડા તેત્રીસ તગડ ચોગડ ચો તગડ પાછળ પાત્રીસ તગડ છગડ છત્રીસ તગડ સાતડ સાડત્રીસ તગડ આઠડ આડત્રીસ તગડ નવ્વણ ઓગણચાલીસ ચોગડા તમારે પણ લખવાનું છે તો આ લાઈન તમારી લખાઈ ગઈ લખાઈ ગઈ ને સરસ હવે ખાનું છોડી દો ફરી લખો તગડે કોડે કત્રીસ તગડ બગડ બત્રીસ બે તગડા તેત્રીસ તગડ ચોગડ છત્રીસ તગડ પાછળ પાત્રીસ
हरिओम।